Hello students, today we start next lecture of a subgroup starting with the theorem. A non-empty subset H of group G. A non-empty subset H of group G is a subgroup of G. चूंकि a non-empty subset H of group G. Group G नो को एक non-empty subset H is a subgroup of G if and only if the following condition are hold. If and only if the following condition are hold. Condition number 1. A into B belongs to H. Means ke AB belongs to H. Where every A and B belongs to H. Condition number 2. A inverse belongs to H. Where every A belongs to H. Jo aa be condition hold thati hoy to tame em kahi hogo ke H is a subgroup of G. Ane tame em kyo ke H is a subgroup of G che to aa be condition hold thati hovi joye. If and only if છે થિયરમની અંદર રેડી શું કીધું એ તમને પહેલા તો કે એ નોન એમ્પ્ટી સબસેટ H ઓફ ગ્રુપ G ઇઝ અ સબગ્રુપ ઓફ G જો તમે આવું અઝ્યુમ કરો કે H ઇઝ અ સબગ્રુપ ઓફ G છે મીન્સ કે H તમારો સબગ્રુપ છે G નો રેડી તો તમારે શું સાબિત કરવું પડે તો કે આ બે કન્ડિશન હોલ્ડ થતી હોવી જોઈએ કે AB બિલોંગ્સ ટુ H એન્ડ A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H રેડી હવે કન્વર્સલી તમે એવું અઝ્યુમ કરો કે AB બિલોંગ્સ ટુ H છે અને A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H છે તો તમારે સાબિત શું કરવાનું હોય H ઇઝ અ સબગ્રુપ ઓફ G રેડી તો તમારે શું સાબિત કરવું પડે એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી આવો તમારું થિયરમ છે ઇફ એન્ડ ઓનલી ઇફ જોઈએ પ્રૂફ ફર્સ્ટ અઝ્યુમ ધેટ એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી શું અઝ્યુમ કર્યું તો કે એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી છે તો સાબિત શું કરવું પડશે ટુ કન્ડિશન હોલ્ડ થતી હોવી જોઈએ એચ ની અંદર એવું આપણે સાબિત કરવાનું છે મીન્સ કે એ બી બિલોંગ્સ ટુ એચ અને એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ આવું તમારે સાબિત કરવાનું છે રેડી જે આ બે કન્ડિશન છે કે એબી બિલોંગ્સ ટુ એચ અને એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ એ એચ ની અંદર હોલ્ડ થાય છે એવું તમારે સાબિત કરવાનું છે જોઈએ ફર્સ્ટ અઝ્યુમ ધેટ એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી હવે એચ એ સબગ્રુપ છે જી નો મીન્સ કે ઓલરેડી ગ્રુપ થવાનો મીન્સ કે એચ મલ્ટીપ્લિકેશન ઇઝ એ ગ્રુપ અહીં બાઇનરી ઓપરેશન કયું છે મલ્ટીપ્લિકેશન છે રેડી મીન્સ કે ધી સ્ટ્રક્ચર કયું સ્ટ્રક્ચર આપ્યું હોય તો કે એચ અને બાઇનરી ઓપરેશન કયું મલ્ટીપ્લિકેશન રેડી એચ મલ્ટીપ્લિકેશન ઇઝ એ ગ્રુપ જો એચ મલ્ટીપ્લિકેશન ગ્રુપ હોય તો આપણે ખબર છે કે કોઈ પણ બે એલિમેન્ટ એચ ની અંદરથી લ્યો એના ઉપર બાઇનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન લગાડો તો એચ ની અંદર આવવાનો ક્લોઝર પ્રોપર્ટી રેડી તમને ઓલરેડી ગ્રુપ આપેલું હોય મીન્સ કે આ કન્ડિશન તો સેટિસ્ફાય થાય કોઈ પણ બે એલિમેન્ટ એચ ની અંદરથી છે એના ઉપર બાઇનરી ઓપરેશન લગાડ્યું તો એ ઇન્ટુ બી બિલોંગ્સ ટુ એચ થવાનું મીન્સ કે એ બી બિલોંગ્સ ટુ એચ એ અને બી સેમ આવે એચ ની અંદર રેડી હવે એચ ગ્રુપ છે તેના કોઈ પણ એલિમેન્ટ એચ ની અંદર થી લ્યો એનો ઇન્વર્સ પણ એચ ની અંદર આવતો હોય હોય ને હોય મીન્સ કે એ બિલોંગ્સ ટુ એચ અને એ ઇન્વર્સ ઓલસો બિલોંગ્સ ટુ એચ મીન્સ કે તમારું એચ મલ્ટીપ્લિકેશન ગ્રુપ છે તો આ બે કન્ડિશન ઓલરેડી સેટિસ્ફાય થતી જોઈએ મીન્સ કે હોલ્ડ થતી જોઈએ એચ ની અંદર રેડી કેમ કે કોઈ પણ બે એલિમેન્ટ એચ ની અંદર થી લ્યો એના ઉપર બાઇનરી ઓપરેશન લગાડો તો એ એચ ની અંદર જ આવવાનું એ શું લીધું એ અને બી એચ ની અંદર થી છે તો એ બી પણ એચ ની અંદર થાય રેડી એ એચ ની અંદર હોય તો એનો ઇન્વર્સ પણ એચ ની અંદર હોય જ કેમ તો કે એચ ઇઝ એ ગ્રુપ મીન્સ કે એ ઇન્વર્સ ઓલસો બિલોંગ્સ ટુ એચ રેડી હવે આપણે અઝ્યુમ કર્યું હતું કે એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી તો આ બે કન્ડિશન સેટિસ્ફાય થઈ રેડી નેક્સ્ટ ટુ કન્વર્સલી અઝ્યુમ ધેટ ધ ગિવન કન્ડિશન આર હોલ્ડ ઇન એચ મીન્સ કે જે આપણે બે કન્ડિશન આપીએ કે એ બી બિલોંગ્સ ટુ એચ કન્ડિશન નંબર 1 વેર એવરી એ એન્ડ બી બિલોંગ્સ ટુ એચ કન્ડિશન નંબર 2 એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ વેર એવરી એ બિલોંગ્સ ટુ એચ આટલી કન્ડિશન તમને આપેલી છે આ બે રેડી આપણે શું કર્યું અઝ્યુમ કર્યું કે આ બે કન્ડિશન મારી પાસે છે તો હવે ક્લેમ શું થશે આપણે સાબિત શું કરવાનું છે થિયરમ પ્રમાણે તો કે એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી થતું હોવું જોઈએ આવું આપણે સાબિત કરવાનું છે ક્લેમ શું એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી રેડી હવે મારે એચ ને સબગ્રુપ સાબિત કરવું છે જી નું તો મારે શું સાબિત કરવું પડશે તો કે નાવ વી સો ધેટ એચ મલ્ટીપ્લિકેશન ઇઝ એ ગ્રુપ હું એચ સેટ ને બાઇનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન ઉપર શું સાબિત કરી દઉં ગ્રુપ સાબિત કરી દઉં તો આપણે કહી શકીએ કે એચ ઇઝ એ સબગ્રુપ ઓફ જી રેડી હવે ગ્રુપ સાબિત કરવા માટે શું કરવું પડશે તો કે ક્લોઝર પ્રોપર્ટી એસોસિએટિવ પ્રોપર્ટી આઈડેન્ટિટી એલિમેન્ટ અને ઇન્વર્સ એલિમેન્ટ આ ચાર પ્રોપર્ટી આપણે આ ચાર કન્ડિશન સેટિસ્ફાય કરતી હોવી જોઈએ જોઈએ ફર્સ્ટ ક્લોઝર પ્રોપર્ટી તો કે આપણે કન્ડિશન 1 બાય કન્ડિશન 1 શું કન્ડિશન 1 છે તો કે એ બી બિલોંગ્સ ટુ એચ વેર એવરી એ અને બી બિલોંગ્સ ટુ એચ રેડી ક્લોઝર પ્રોપર્ટી થઈ ગઈ કોઈ પણ બે એલિમેન્ટ એચ ની અંદરથી લ્યો એના ઉપર બાઇનરી ઓપરેશન લગાડો તો એચ ની અંદર જ આવે અહીંયા ઓલરેડી તમને આપેલી જ છે બાય કન્ડિશન નંબર 1 રેડી ધેરફોર બાયનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન ઇઝ વેલ ડિફાઇન્ડ ઓન એચ રેડી ક્લોઝર પ્રોપર્ટી થઈ ગઈ નેક્સ્ટ ટુ એસોસિએટિવ તો કે લેટ એબીસી બિલોંગ્સ ટુ એચ ધેન
A multiplication B multiplication C is equal to A multiplication B multiplication C, where every ABC belongs to H. कोई પણ H ના એલિમેન્ટ માટે આ કન્ડિશન સેટિસ્ફાય થશે થશે ને થશે રેડી મીન્સ કે એસોસિએટિવ કોઈ પણ H ના એલિમેન્ટ લ્યો એના ઉપર બાઇનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન લગાડો તો આ કન્ડિશન તમારી સેટિસ્ફાય થશે થશે ને થશે ધેરફોર બાઇનરી ઓપરેશન એસોસિએટિવ રેડી નેક્સ્ટ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ લેટ A બિલોંગ્સ ટુ H एलिमेंट में एच थी ली तो ए बिलोंग्स टू एच नाउ बाय कंडीशन नंबर टू शू आप ए इनवर्स बिलोंग्स टू एच वेर एवरी ए बिलोंग्स टू एच रेडी तो ए इनवर्स एच अंदर बाय कंडीशन नंबर टू प्रमाण ए ने एच अंदर लीधो बाइनरी ऑपरेशन क्यों है तो मल्टीप्लिकेशन इम्प्लाइज ए इंटू ए इनवर्स बिलोंग्स टू एच अपन खबर है कोईपण एलिमेंट ने इनवर्स एलिमेंट साथ मल्टीप्लाय करो तो आंसर शू आवा identity આવે રેડી તો a into a inverse is equal to identity therefore identity belongs to h થશે રેડી મીન્સ કે કોઈ પણ એલિમેન્ટ સાથે આઈડેન્ટિટી એલિમેન્ટ મલ્ટીપ્લાય કરો તો આન્સર શું આવે જે એલિમેન્ટ હોય પોતે આવે ઓકે a into identity is equal to a or identity into a is equal to a રેડી મીન્સ કે આઈડેન્ટિટી એલિમેન્ટ ઇઝ એક્ઝિસ્ટ રેડી આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય એક્ઝિસ્ટ થાય છે કે રીતે લીધી તો કે a h માં હતો તમે લીધો કે a belongs to h અને તમને કન્ડિશન નંબર 2 ઓલરેડી આપેલી છે કે a ઇન્વર્સ છે h ની અંદર છે ત્યારે તો કે એવરી a બિલોંગ્સ ટુ h તો કે બાઇનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન લગાડું બંને વચ્ચે તો કે a ઇન્ટુ a ઇન્વર્સ બિલોંગ્સ ટુ h હવે a ઇન્ટુ a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી આઇડેન્ટિટી મળે છે રેડી ધેરફોર ધીસ કન્ડિશન આર સેટિસ્ફાય સો આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ અ એક્ઝિસ્ટ નેક્સ્ટ ટુ ઇન્વર્સ એલિમેન્ટ તો કે બાય ગિવન કન્ડિશન નંબર 2 By given condition number 2, condition number 2 શું આપી છે કે A inverse belongs to H where every A belongs to H. Already તમને આપેલું જ છે કે એનો inverse H ની અંદર છે. કોઈ પણ A ને તમે H ની અંદર થી લ્યો તો એનો inverse પણ H ની અંદર હશે હશે ને હશે તો કે inverse એલિમેન્ટ થઈ ગયું પ્રૂવ અહીંયા રેડી બાય કન્ડિશન નંબર 2. હવે આ બધી કન્ડિશન જોઈ કે ક્લોઝર એસોસિએટિવ આઈડેન્ટિટી અને ઇન્વર્સ આ બધી સેટિસ્ફાય કન્ડિશન થાય છે તો આપણે શું કહી શકીએ ઓકે H મલ્ટીપ્લિકેશન ઇઝ અ હોલ્ડ ઓલ કન્ડિશન ઓફ ગ્રુપ મીન્સ કે એચ મલ્ટીપ્લિકેશન ઇઝ હોલ્ડ ઓલ કન્ડિશન ઓફ ગ્રુપ બધી કન્ડિશન ગ્રુપની સેટિસ્ફાય કરે છે એચ મલ્ટીપ્લિકેશન રેડી સો શું કહી શકી તો કે એચ મલ્ટીપ્લિકેશન ઇઝ અ ગ્રુપ એચ મલ્ટીપ્લિકેશન ઇઝ અ ગ્રુપ જો આ ગ્રુપ હોય તો તમે શું કહી શકો ઇઝ અ સબ ગ્રુપ ઓફ જી રેડી કેમ કે બાઇનરી ઓપરેશનની સેમ છે એચ ઇઝ અ સબસેટ ઓફ જી તમને ઓલરેડી આપેલું છે કે નોન એમ્પ્ટી સબસેટ એચ ઓફ ગ્રુપ જી રેડી મીન્સ તમે શું કહી શકો એચ મલ્ટીપ્લિકેશન ઇઝ અ સબ ગ્રુપ ઓફ G multiplication, therefore H is a subgroup of G. આજે આપણે સાબિત કરવાનું હતું કે બે કન્ડિશન આપી હતી કે AB belongs to H અને A inverse belongs to H હોય તો તમે પ્રૂવ કરો શું ક્લેમ હતો તો કે H રીઅલ સબગ્રુપ થતો હોય G નો રેડી ધેરફોર H is a subgroup of G. ઓકે થિયરમ નેક્સ્ટ થિયરમ એ નોન એમ્પ્ટી સબસેટ H ઓફ ગ્રુપ G એ નોન એમ્પ્ટી સબસેટ H ઓફ ગ્રુપ G ઇઝ અ સબગ્રુપ ઓફ G is a subgroup of G if and only if A into B inverse belongs to H if and only if A into B inverse belongs to H where every A and B same athi che H ni andar thi che so I push that statement a non-empty subset H of group G is a subgroup of G if and only if A into B inverse belongs to H where every A and B same athi che H ni andar thi che તો તમે એવું અઝ્યુમ કરો કે એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી તો સાબિત શું કરવાનું એ ઇન્ટુ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ થતું હોવું જોઈએ રેડી અને તમે કન્વર્સલી અઝ્યુમ કરો કે એ ઇન્ટુ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ છે તો તમારે સાબિત શું કરવાનું છે એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી રેડી ઇફ એન્ડ ઓનલી ઇફ થિયરમ છે તમારે જોઈએ આપણે પ્રૂફ અઝ્યુમ દેટ ફર્સ્ટ અઝ્યુમ દેટ એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી આપણે શું સબ અઝ્યુમ કર્યું તો કે એચ રિયો ઈ જી નો સબગ્રુપ છે મીન્સ કે એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી આ રીતે લખી દો ઇટ મીન્સ દેટ H ઇઝ અ સબગ્રુપ ઓફ G હવે H સબગ્રુપ છે G નો મીન્સ કે શું થશે બાઇનરી ઓપરેશન કી હોય મલ્ટીપ્લિકેશન રાઈટ મીન્સ કે H મલ્ટીપ્લિકેશન ઇઝ અ ગ્રુપ થવાન ગ્રુપ થશે H મલ્ટીપ્લિકેશન રાઈટ નેક્સ્ટ તો કે લેટ A બિલોંગ્સ ટુ H એન્ડ B બિલોંગ્સ ટુ H ધેન B ઇન્વર્સ ઓલસો બિલોંગ્સ ટુ H કેમ કે કોઈ પણ એલિમેન્ટ H ની અંદર હોય અને H તમારું ગ્રુપ છે તો એના ઇન્વર્સ પણ H ની અંદર હોય હોય ને હોય ને અહીંયા B બિલોંગ્સ ટુ એચ લીધું મીન્સ કે બી નો ઇન્વર્સ પણ એચ ની અંદર હોય નેક્સ્ટ હવે એ એચ ની અંદર છે બી ઇન્વર્સ પણ એચ ની અંદર મીન્સ કે એ
एंड बी इनवर्स बिलोंग्स टू एच। હવે આના ઉપર બાઇનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન લગાવું, કોઈ પણ બે એલિમેન્ટ h ના છે તો એના ઉપર બાઇનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન લગાવું તો h ની અંદર આવું, મીન્સ કે ધેરફોર a ઇનટુ b ઇનવર્સ બિલોંગ્સ ટુ h થાય કેમ? ક્લોઝર પ્રોપર્ટી પ્રમાણે h શું છે તમારો? તો કે ગ્રુપ છે, રેડી, મીન્સ કે ab ઇનવર્સ બિલોંગ્સ ટુ h, મીન્સ કે h સબ ગ્રુપ છે, મીન્સ કે તમારો ગ્રુપ તો થતો જ હશે, ધેરફોર a ઇનટુ b ઇનવર્સ બિલોંગ્સ ટુ h, રેડી। આ કન્ડિશન થઈ ગઈ, જો તમે h ને સબ ગ્રુપ લીધું હોય તો તમારે સાબિત કરવાનું હતું કે a ઇનટુ b ઇનવર્સ બિલોંગ્સ ટુ h થતું હોવું જોઈએ। Conversely assume that a into b inverse belongs to h, where ab a and b belongs to h, the a and b h ni andar hata to ane kai rite to ke a into b inverse pan shu che h ni andar che, ready। Conversely assume that a into b inverse belongs to h, where every a and b samay h ni andar che। A condition tamne apeli che ke a into b inverse belongs to h, where every ab belongs to h, to claim shu hai apno? To ke claim thase h is a subgroup of G, ready। ab a into b inverse h ni andar hoy, a into b inverse belongs to h, to h ne tamare subgroup of G sabit karvano che, clear। To now we can show that, have apne above theorem prove karyo, agar theorem prove karyo ke subgroup sabit karvo hoy to be condition tame h ni andar deshadi dio, ene su kahi ago to ke h is a subgroup, ready, h tamaro subgroup thi jay chhe, ready। A be condition tame satisfy kari dio। Condition number 1 શું છે? તો કે ab belongs to h, where every a and b belongs to h। Condition number 2 a inverse belongs to h, where every a belongs to h, by above theorem, ready। જોઈએ, okay, let a belongs to h, a belongs to h। હવે આપણે કન્ડિશન કેવી આપી છે? તો કે a into b inverse belongs to h, આ કન્ડિશન આપણે ઓલરેડી આપેલી છે, એઝ્યુમ કરો a into b inverse belongs to h, ક્યારે? તો કે a અને b h ની અંદર હતા ત્યારે। તો અહીંયા શું લીધું મેં કે let a belongs to h, હવે a belongs to h હોય તો આ લખી શકું કે a into a inverse belongs to h by condition, ready, a into a inverse belongs to h, કેમ? તો કે અહીંયા a અને b h ની અંદર હતા, તો અહીંયા શું લખ્યું હતું? a into b inverse belongs to h, અહીંયા a h ની અંદર છે, તો મીન્સ કામ લખી શકું કે a into a inverse belongs to h, ready। હવે a into a inverse તો શું થશે? આઇડેન્ટિટી મળવાની તમને, a into a inverse જો એલિમેન્ટ a બાઇનરી ઓપરેશન મલ્ટીપ્લિકેશન અને a નો ઇનવર્સ, તો આન્સર શું આવશે? આઇડેન્ટિટી આવશે, મીન્સ કે e બિલોંગ્સ ટુ h। નેક્સ્ટ, નાઉ e એન્ડ b બિલોંગ્સ ટુ h, ટુ એલિમેન્ટ e એન્ડ b બિલોંગ્સ ટુ h, મીન્સ કે આ રીતે લખી શકો e ઇનટુ b ઇનવર્સ બિલોંગ્સ ટુ h, જે તમને કન્ડિશન આપી પ્રમાણે। હવે e ઇનટુ b ઇનવર્સ આન્સર શું આવશે? b ઇનવર્સ આવશે, મીન્સ કે b ઇનવર્સ બિલોંગ્સ ટુ h। નાઉ લેટ a બિલોંગ્સ ટુ h એન્ડ b ઇનવર્સ બિલોંગ્સ ટુ h, બે h ની અંદર થી છે, તો આ રીતે લખી શકો કન્ડિશન પ્રમાણે કે જો a અને b h ની અંદર હતા તો ab ઇનવર્સ h ની અંદર આવ્યું, અહીંયા શું છે? a અને b ઇનવર્સ h ની અંદર, તમે શું લખી શકો? ઇમ્પ્લાઇઝ ધેટ a ઇનટુ b ઇનવર્સ ઇનવર્સ ઓલસો બિલોંગ્સ ટુ h, રેડી। હવે વી નો ધેટ ઇનવર્સ નો ઇનવર્સ શું છે? એલિમેન્ટ પોતે, મીન્સ કે ab બિલોંગ્સ ટુ h, a ઇનટુ b બિલોંગ્સ ટુ h, કન્ડિશન નંબર 1, મીન્સ કે ઇક્વેશન નંબર 1। નાઉ identity and a belongs to h, two element h ni andar lida, means ke e into a inverse belongs to h thai, condition pramana tamne jem ipm ke a ne b h ni andar che to ab a into b inverse h ni andar thai, to ke e ne a h ni andar hata to e into a inverse h ni andar have, ready। Ab e into a inverse is equal to a inverse, means ke a inverse also belongs to h by condition number equation number 2। Ab equation 1 and 2 jo join to ke a b belongs to h, where every a and b belongs to h hata, ready, a b belongs to h ane a inverse belongs to h, okay। Aa be condition apne above theorem ma prove kari ke aa be condition tame prove kar diyo to tam shu kahi shako? H is a subgroup of g thai, ready। Okay, but from equation 1 and 2, from equation 1 and 2 shu thase? H is a subgroup of g, ready। Ke apne likhyu to conversely assume kariyu tyare ke કન્વર્સલી એઝ્યુમ કર્યું કે એ બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ છે, એટલે એ અને બી એમાંથી એચ ની અંદર સાબિત શું કરવાનું? તો ક્લેમ તો કે એચ ઇઝ સબ ગ્રુપ ઓફ જી, આપણે શું દેખાડવાનું? તો કે આ બે કન્ડિશન એચ ની અંદર સાબિત થાય છે, હોલ્ડ થાય એવું દેખાડી દઈએ, તમે શું કહી શકો? એચ ઇઝ સબ ગ્રુપ ઓફ જી, ક્યારે? તો કે બાય અબોવ થિયરમ, આપણે જે થિયરમ પ્રૂવ કર્યો એના ઉપર તમે આવું સાબિત કરી દઈએ તો શું કહી શકો? એચ ઇઝ સબ ગ્રુપ ઓફ જી થાય, રેડી। થઈ ગયું આપણું પ્રૂફ કે ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2, ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 શું થયું? એચ ઇઝ સબ ગ્રુપ ઓફ